દ્રષ્ટિ પણ વાત છે કે આ એક પોઝિટિવ વે ઉપર આપણે જોઈએ છીએ તે સાથે ચલો અત્યારે આપણે સમજીએ છીએ કે રેવન્યુ માટે અહીંયા એક ઇસ્યુ કદાચ બની શકે છે, પણ તે સાથે આપણી સિક્યુરિટીની જો વાત કરીએ કે જે પ્રકારે જે અમુક એવા તત્વો છે, અસામાજિક તત્વો છે, તેમના ઉપર અહીંયા જરૂરથી અહીંયા બેન લાગશે જો આવા પ્રકારનું 24 કલાક ખુલ્લી રહેશે તો. બીજી બધી ઘટનાઓ ઘણી બધી છે જે ઓછી થઈ શકે છે કદાચ. સી પોસિબિલિટી છે, ધેર ઇઝ અગેન એરિયા વાઇઝ કે વેલ ઇટ્સ આખી રેસિડેન્શિયલ એરિયા છે તો ત્યાં તો આમ બી કશું ખુલ્લું રહેવાનું છે નહીં, બરોબર છે. આ કેટલી બેટલી પાનનો ગલ્લો ખીલ્લો રહે અલગ વાત છે, તેનાથી કઈ તત્વો બંધ નથી થવાના. પણ હા, એટલે એક સારી ચીજ શું છે કે જે પેલું કોમ્બિંગ ઇઝ નોટ ધ રાઈટ વર્ડ, પણ જે રાતે આ લોકો પોલીસ વાળા જે ચક્કર મારે, આઈ ડોન્ટ એનું વર્ડ ભૂલી ગઈ છું, પેટ્રોલિંગ, થેન્ક યુ, પેટ્રોલિંગ જે કરતા હોય તો એ રીતે થોડું પોઝિટિવ થાય કે ભાઈ પેલો ચોર સાચવેત હોય કે ભાઈ અત્યારે બધી હલચલ ચાલી રહી છે. બીજી મેં તમને એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહી કે જયારે આપણે રાતનું ખુલ્લું રાખીએ તો આપણે એવું મીન નથી કરતા કે ભાઈ શું કહેવાય બધા લોકો 24 કલાક ચાલુ રહેવાના છે, નથી રહેવાના. રાત એટલે મેક્સિમમ આઈ થિંક 3 વાગ્યા સુધી જશે, 3 થી વધારે ના જાય. નોર્મલી 3 વાગે પતે, પછી સવારે 5 વાગે તો પેલી શું થાય, પેલી સવારની પેલી શું કહેવાય પ્રભાત ફેરી થાય, પછી છાપા વાળો, અમે 4:30 તો છાપા વાળા નીકળી જતા હોય, દૂધની વેનો ચાલુ થઈ જતી હોય, એટલે એ બધું એરપોર્ટ ચાલુ થાય, રેલવે સ્ટેશન ચાલુ થાય, એ તો આમ બી 4-1 વાગે બધું ચાલુ થઈ જ જતું હતું. હા, આપણી બસ સર્વિસ એ ઇમ્પોર્ટન્ટ છે, એ જોવું પડશે, એ સારો પોઈન્ટ છે કે બસ સર્વિસીસ નોર્મલી આઈ થિંક 6 વાગે ચાલુ થાય છે, એક્ઝેક્ટલી મને ખબર નથી, પણ 6 વાગેની આસપાસ ચાલુ થાય છે. તો હવે થોડી બસ સર્વિસ બી એ રીતે જોવું પડશે, કારણ કે લેટ અસ સે લોકો કહે છે કે સરસ છે ચાલુ તો થયું, પણ હવે અમારે ટ્રાન્સપોર્ટેશન માટે શું, એટલે ધેટ ઇઝ અ પોઈન્ટ, આઈ ડોન્ટ નો એ પોઈન્ટ કઈ રીતે એડ્રેસ થવાનું. જી, પણ રુઝાનજી એક બીજી પણ અહીંયા વાત આવે છે કે આપણે ગુજરાતના લોકો ગુજરાતી છીએ. હવે આ સિમ્પલ એકદમ વાત હું કહું કે આપણી સોશિયલી જે પ્રકારે જે આપણો ઢાંચો છે તે વધીને વધીને કદાચ કહી શકાય કે જે આપણા ઘરના છોકરાઓ હશે જેને કદાચ કોલેજ કરી રહ્યા છે, કંઈ જોબ કરી રહ્યા છે, તેમને કદાચ કોઈ એવું ગ્રુપ હશે જે વધીને વધીને 2-3 વાગ્યા સુધી, એ બી વીકમાં 2-3 વાગ્યા સુધી, 2-3 વખત જ આપણે સેટરડે સન્ડે જેને પરમિશન મળતી હોય છે અને જાતે પણ સમજીને કદાચ જતા હોય છે. તે સિવાય પણ બીજા બધા લોકો એવી આદત જ નથી કે રાત્રે ગમે ત્યારે શોપિંગ કરવા માટે નીકળી પડે, તો એ બાબત પણ કદાચ અહીંયા એક માઇનસ પોઈન્ટ રાઈટ. એટલે હું જો આજને કે ઘણા કોફી શોપ્સ તમને કોઈ 5-સ્ટાર હોટલ ની, કારણ કે ઘણી વાર અમે રાતે એટલે એવું બધું ના હોય કે રાતે 4 વાગે, પણ 2 વાગે કઈ મસ્તી કરવા ફ્રેન્ડ્સ હોય તો મસ્તી કરવાની ઈચ્છા થાય તો કોફી શોપમાં 2-4 કોફી શોપ તો 24 કલાક છે, લોકોને લાયસન્સ હતું એટલે, તો એમાં જઈને ગપ્પા મારીએ અને નાસ્તો કરીએ, બરોબર છે. પણ ઓબ્વિયસલી એમાં પેલું શું કે કાળું ચકલું ના દેખાય એવું, એટલે એક ગઠિયા ગઠિયા હોય ના બી હોય, બટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ છે કે એટલે જ્યારે તમે ઇટ્સ પરમિશન આપી સારી છું, એને પોઝિટિવલી જોઉં છું, કારણ કે જ્યારે નહોતી ત્યારે આપણે બધા બોલતા તો પરમિશન નથી ના. એક્ઝેક્ટલી. બીજું પોઝિટિવ વાત છે કે જેને ધંધો લેટ ચલાવો છે, એક્ઝામ્પલ, કારણ કે વચ્ચે 11 વાગ્યા સુધી મને ખબર છે રેસ્ટોરન્ટમાં 11 વાગ્યા સુધી પરમિશન નથી, પછી 12 વાગ્યા સુધી થયેલી, પણ જેને ધંધો લેટ ચલાવો છે તો ઘણી વાર શું થતું હતું, પોલીસ વાળા જેવી જઈને દંડો મારે બંધ કરો, પછી પેલી આની જાની થાય, રોકડી પોકડી થાય, એટલે એ બધું બંધ થઈ જશે, હવે હાલ એટલે બંધ થઈ જશે, એટલે એ રીતે બિચારા પોલીસ વાળાઓને જેવી છે એના સિવાય બી કદાચ ચા નાસ્તો ઓછો થઈ જશે, અને એના સિવાય પણ પેલું કહી શકાય કદાચ, પણ કમિંગ એટલે ના પોઈન્ટ અત્યારે મૂળ વાત એ છે કે આપણે અત્યારે ડિસ્કશન એટલે કરી રહ્યા છીએ કે હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચલો માની લો પેલા ઇનિશિયલી બધા એનથી થઈને મોલ્સ વાળા જે બી ખુલ્લું તો રાખશે, પણ હવે માની લો કે કોઈક મોટો મોલ છે એમાં ખાલી ફૂડ કોર્ટ ખુલ્લું છે ને એકાદ ગણિયા ગાંઠી કોઈ દુકાન ખુલ્લું હોય તો આખું મોલ મારી જશે, લોકો બી મોલ થશે કે હા આ તો એક જ દુકાન ખુલ્લી છે. નોર્મલી ઘણી વાર લોકો મોલમાં શોપિંગ શું કરે તો વિન્ડો શોપિંગ કરતા હોય કે જેને બધું ખરીદીને બેહી નહીં જતા હોય, એટલે એ બધું એટલે યુ નો હવે એ આપણા પર છે, ઇન્ડસ્ટ્રી પર છે કે હવે આપણે આ મોલ કેવી રીતે બનાવીએ. બીજી વાત કે ચલો નોર્મલ રૂટીનમાં નહીં થાય, પણ જયારે દિવાળી છે, તમે દિવાળી ટાઈમે આવા તહેવાર આવે છે ને ત્યારે એ પેલી કઈ બજારો બહુ જ ભરેલી હોય છે, રાતે 12 વાગ્યા સુધી ત્યાં ટ્રાફિક જામ હોય છે, એટલે એ બધા ટાઈમે થશે. પણ ઓબ્વિયસલી તમે હવે વિચારો કે ભાઈ નોર્મલ દિવસે તો મંડે ટ્યુઝડે નથી થવાનું, પણ આઈ થિંક વોટ એવર ઇટ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ પર્સનલી ફીલ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ફોર મેકિંગ પેલું શું કે ધબધબતું ગુજરાત, કે ધમધમતું ગુજરાત, ધમધમતું ગુજરાત થશે. તમે જે તમારો શું ટાઈટલ હતો કે ગુજરાત જાગશે, ઘણી રીતે જાગવાની જરૂર છે, કઈ નઈ આ રીતે તો જાગે. એક્ઝેક્ટલી.